हेलो फ्रेंड्स, वेलकम बैक टू मीतूस कुकबुक। आज हूँ तमारी साथे शेयर करीश गळ्या खीचड़ानी रेसिपी। अने आ गळ्या खीचड़ो स्वाद में खूब टेस्टी लगता हो। आज आपणे परफेक्ट माप साथे खीचड़ो भेळवानी रीत पण जोईशुं, अने खीचड़ो परफेक्ट माप साथे भेळवी अने एमांथी गळ्या खीचड़ो केवी रीते बनावो तेनी रेसिपी मैं तमारी साथे शेर करी छे। तो जो रेसिपी सारी लगे तो वीडियो ने लाइक करजो, शेर करजो और आवाज नवा वीडियो माटे मारी चेनल मीतूस कुकबुक ने सब्सक्राइब कर बेल आइकन ने जरूर थी प्रेस करजो, जेथी मारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। सब्सक्राइब करवू ए बिलकुल फ्री छे। तो सौथी पहेला आपणे खीचड़ो भेळवी लेशुं। तो खीचड़ो भेळवा माटे मैं अहींया एक वाटकी जुवार लीधी छे। खीचड़ामां जुवारनुं प्रमाण वधारे होय छे, ए साथे मैं अहींया देसी बाजरी लीधी छे जे चोथा भाग जेटली छे। ए साथे मैं अहींया एक वाटकी जेटला घऊंना फाडा एटले के दलिया लीधा छे। ट्रेडिशनली खीचड़ो छड़ेला घऊं के आखा घऊंमांथी बनतो होय छे, पण आपणे घऊंना फाडा एटले के दलिया यूज करीशुं जेथी आपणो खीचड़ो जल्दीथी कूक थई जाय। अने ए साथे मैं अहींया एक वाटकी जेटला मग लीधा छे, अने तमे मगनी जग्याए मगनी फोतरावाळी दाळ पण लई शको छो। ए साथे मैं अहींया अर्धी वाटकी जेटली चणानी दाळ लीधी छे, अने ए साथे मैं अहींया आखा चणा लीधा छे जे एक वाटकी जेटला छे। तमे आखा चणा न लेवा होय तो तमे તુવેરની દાળ કે બીજી કોઈ પણ દાળ પણ આમાં ઉમેરી શકો છો, જે તમને પસંદ હોય એ દાળનો તમે ઉપયોગ કરી શકો છો। અને એ સાથે મેં જે વાટકીથી આ બધી દાળનું માપ રાખ્યું છે એ જ વાટકીથી માપી અને 1.5 વાટકી જેટલા ખીચડિયા ચોખા લીધા છે। તો અહીંયા આપણે સાત ધાનને મિક્સ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે મેં આ રીતે સાત ધાનને ભેગા કરી લીધા છે। તો અહીંયા તમે ધાન તમારી પસંદગી પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો। તો અહીંયા હવે આપણે બધા ધાનને સારી રીતે મિક્સ કરી લઈશું, અને આ બધા ધાનને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે જો આને એક મહિના માટે સ્ટોર કરવું હોય તો તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આને એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો, અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તેમાંથી ખીચડો બનાવીને તૈયાર કરી શકો છો। તો અહીંયા બધા ધાનને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે, પણ અત્યારે આપણે આમાંથી ખીચડો બનાવવાનો છે એટલે આ બધા ધાનને આપણે સારી રીતે વોશ કરી લઈશું। તો અહીંયા મેં બધા ધાનને 4-5 વાર સારી રીતે વોશ કરી લીધા હતા, પછી એમાં આપણે આ રીતે ખીચડો ડૂબે એટલું પાણી એડ કરી અને આને ઢાંકી અને 4-5 કલાક માટે રેસ્ટ આપીશું। તો અહીંયા 4-5 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા બધા ધાન સારી રીતે પલળી ગયા છે। તો હવે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। અહીંયા પાણીનું માપ એટલું છે કે તમે જે ખીચડો લો એ ખીચડાનું જે માપ હોય એના કરતાં તમારે 3 ગણું પાણી લેવાનું છે। એટલે અહીંયા અત્યારે જે મેં ખીચડો લીધો છે એ ખીચડાનું માપ છે 1 વાટકા જેટલું છે, મોટા 1 વાટકા જેટલું। તો મેં અહીંયા 3 વાટકા જેટલું પાણી લીધું છે, તો હવે આ પાણી સાથેનો જ ખીચડો આપણે આમાં ઉમેરી દઈશું। તો અહીંયા આ પરફેક્ટ માપ છે કે જેટલો તમે ખીચડો હોય એનાથી 3 ગણું પાણી લેશો એટલે આપણો ખીચડો એકદમ સરસ પરફેક્ટ કૂક થઈ જશે। અને જો તમારે વધારે ગળેલો ખીચડો જોઈતો હોય તો 3.5 વાટકા જેટલું માપ રાખવું પાણીનું। તો હવે અહીંયા બધો ખીચડો આપણે ઉમેરી દીધો છે, હવે આપણે એમાં લીલા કઠોળ ઉમેરીશું। તો મેં અહીંયા 1 વાટકી જેટલા લીલા ચણા, 1 વાટકી જેટલા વટાણા અને 1 વાટકી જેટલી લીલી તુવેર, અહીંયા તમે લીલા કઠોળ તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ઉમેરી શકો છો, અને અહીંયા મેં 1-1.5 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેર્યા છે। અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને આને લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 વિસલ કરી લઈશું। 4-5 વિસલ તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરી લેવાની છે। તો હવે અહીંયા 5 વિસલ કરી અને મેં કુકરને નેચરલ જ ઠંડુ થવા દીધું હતું, એની પ્રેશરને તમારે એની જાતે જ રિલીઝ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણો ખીચડો છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે આપણો ખીચડો કૂક થઈ ગયો છે। તો હવે આપણે આ ખીચડામાંથી 1/2 ખીચડાનો ગળ્યો ખીચડો બનાવીશું। તો એના માટે 1 પેનમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું, અને ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે એમાં 2 નાના ટુકડા તજના ઉમેરી દઈશું, અને એ સાથે અહીંયા 4-5 લવિંગ ઉમેરી દઈશું, 2-3 મેં તીખાના મરીના દાણા ઉમેર્યા છે અને 2 તમાલપત્ર ઉમેર્યા છે, અને એ સાથે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા ઉમેર્યા છે। અહીંયા ગળ્યો ખીચડો બનાવવા માટે તમારે હંમેશા ઘીનો જ ઉપયોગ કરવો। તો હવે આપણે આ સિંગદાણાને ઘી સાથે સારી રીતે સાતળી લઈશું, બસ 1 મિનિટ માટે જ આપણે આ સિંગદાણાને સાતળી લેવાના છે। ત્યારબાદ આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલા
સફેદ તલ ઉમેરીશું। મકર સંક્રાંતિના દિવસે તલ ખાવાનું ખૂબ જ મહાત્મ્ય હોય છે। ત્યારબાદ આપણે એમાં 4-5 નાના ટુકડામાં કટ કરેલા કાજુ ઉમેરીશું અને ત્યારબાદ આપણે નાના ટુકડામાં કટ કરેલી 4-5 બદામની કતરણ ઉમેરીશું અને ત્યારબાદ 4-5 નંગ જેટલા મેં પિસ્તાને બારીક કટ કરી લીધા હતા એને ઉમેરી દઈશું અને અહીંયા મેં 10-15 નંગ જેટલી કિશમિશ ઉમેરી છે અને આપણે ઘી સાથે સારી રીતે રોસ્ટ કરી લઈશું। અહીંયા ગેસની ફ્લેમ તમારે બિલકુલ લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખવાની છે અને અને સરસ રીતે 2 મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે એમાં જે ખીચડો આપણે અડધો કાઢ્યો હતો એ ખીચડો એમાં ઉમેરી દેવાનો છે બધો। તો અહીંયા જો તમારે બધો ખીચડો ગળ્યો ખીચડો બનાવતા હોય તો અહીંયા મેં જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવ્યા છે એનું માપ તમારે ડબલ કરી લેવાનું છે। હવે આ ખીચડાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, બધા ડ્રાયફ્રૂટ અને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડરથી આપણો ખીચડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ મેં અહીંયા સૂકા કોપરાનું છીણ લીધું છે એને મેં 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે। આનો ટેસ્ટ ખીચડામાં ખૂબ જ સારો લાગે છે તો તમારે જરૂરથી ઉમેરવું। પછી આપણે સારી રીતે ખીચડાને મિક્સ કરી લઈશું। સૂકા કોપરાને અને ઇલાયચીને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે હવે એમાં ગોળ ઉમેરીશું। તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે એને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરીશું। અહીંયા તમે ફક્ત ગોળથી કે ફક્ત ખાંડથી પણ આ ખીચડો બનાવી શકો છો અને અહીંયા ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। આપણે ગોળ અને ખાંડને સારી રીતે ખીચડામાં મિક્સ કરી લઈશું। આપણા ગોળ અને ખાંડ સારી રીતે ખીચડામાં મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી આપણા બધા મસાલા છે એ ખીચડામાં સારી રીતે મિક્સ થઈ જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી આપણે ખીચડામાંથી સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો અહીંયા આપણો એકદમ સરસ ટેસ્ટી ગળ્યો ખીચડો બનીને રેડી થઈ ગયો છે। તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એમાં ઉપરથી થોડા કાજુના ટુકડા અને થોડા બદામના ઝીણા ટુકડાથી ગાર્નિશ કરી લઈશું। તો અહીંયા આપણો ગળ્યો ખીચડો તૈયાર છે। આ ખીચડામાં તમે ઉપરથી ઘી ઉમેરીને આપણે જે રીતે ફાડા લાપસી ખાતા હોય એ રીતે પણ તમે આને ખાઈ શકો છો। તો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે।